ગુજરાત જેટલો વિશાળ અહીંનો સમુદ્ર તટ છે એટલો જ ભવ્ય છે અહીંનો ઇતિહાસ પણ. ગુજરાત જ્યાં 3000 વર્ષ પહેલા સિંધુ ઘાટીની સભ્યતામાં મિસોપોટેમિયા સાથે સમુદ્ર માર્ગથી વ્યાપાર થયો હતો. ગુજરાત જ્યાં 2500 વર્ષ પહેલા લોથલમાં પણ વેપાર માટે વાહણોના કાફલાની અવર જવર રહેતી. ગુજરાત જ્યાં 2000 વર્ષ પહેલા ભરૂચ, ખંભાત અને સુરત જેવા બંદરો વેપાર વાણિજ્યથી ધમધમતા હતા. આજે પણ 1600 કિલોમીટર જેટલો લાંબો અને સમૃદ્ધ સમુદ્ર તટ, નાના મોટા મળીને કુલ 46 જેટલા બંદરો, દરરોજ લાખો ટન સામાનની અવર જવર અને પોર્ટને જોડતા 12 માસી રસ્તાઓ, આ બધું જ છે ગુજરાતમાં. છતાં ઘોઘાથી દહેજ સામાન પહોંચાડવો હોય તો લગભગ 360 કિલોમીટરનું અંતર કાપવું પડે અને એના માટે આશરે 8-10 કલાક જેટલો સમય પણ લાગી જાય. દરરોજ 5000થી વધુ વાહનો અને 12000થી વધુ પેસેન્જર્સ સૌરાષ્ટ્રથી સાઉથ ગુજરાત વચ્ચે આવજા કરે છે. આશરે 450 મલ્ટી એક્સેલ ટ્રક્સ, 3320 હેવી ટ્રક્સ, 670 LCV અને 780 જેટલી કાર્સનો આ કાફલો ભરૂચ અને ભાવનગર વચ્ચે દોડે છે. પારંપરિક રીતે વિચારીએ તો વધુ રસ્તાઓ અને ફ્લાયઓવર્સ બનાવવામાં આવતા, પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ આપત્તિને અવસરમાં બદલવાની નેમ લીધી અને પાયો નંખાયો આંતરરાષ્ટ્રીય સ્તરની સમુદ્રી ફેરી સર્વિસનો. પ્રોજેક્ટ જો મેરે દિલ કો છુઆ હુઆ હૈ, ગોગા દહેજ રોરો ફેરી સર્વિસ. ગોગા આઉંગા, રોરો ફેરી સર્વિસ મેં બેઠુંગા, ભાવનગર જિલ્લે ગોગે સે નિકલુંગા ઓર ભવિષ્ય મેં યે ગોગા દહેજ હજીરા તક જાયેગા. મેરે સૌરાષ્ટ્રવાસી જો દક્ષિણ ગુજરાત મેં રહેતે હૈ, કાર લેકે નિકળેંગે, કાર લેકર કે ફેરી મેં ચડ જાયેંગે, અપની કાર મેં બેઠે રહેંગે, એક ઘંટે મેં ભાવનગર પહોંચ જાયેંગે, ટ્રક હૈ તો ટ્રક લેકર કે ચડ જાયેંગે. દેશ કા તેલ બચેગા, પેટ્રોલ બચેગા, ડીઝલ બચેગા, વિદેશી ધન બચેગા, પર્યાવરણ કી રક્ષા હોગી. જો કે આ સફર દેખાતી હતી એટલી સરળ નહોતી, કારણ કે ઘોઘા અને દહેજ બંને જગ્યા પર 11 મીટરની ટાઇડલ રેન્જ, ભારે પ્રવાહ, સમુદ્રની લહેરો અને ભારે પવન જેવી વિષમ સમુદ્રી પરિસ્થિતિ સૌથી મોટી અડચણ હતી. અને આવી સ્થિતિમાં જરૂર હતી મૂરિંગ ડોલ્ફિન, લિંક સ્પાન અને પોન્ટુન વિથ ગાઇડ જેવા સ્ટ્રોંગ અને પ્લાન્ડ સ્ટ્રક્ચરની. સૌથી મોટી ચેલેન્જ હતી આશરે 900 મેટ્રિક ટન વજનના 50x30 મીટરના ફ્લોટિંગ પોન્ટુન અને દુનિયાના સૌથી લાંબા અને ભારતના સૌથી પહેલા 96 મીટર લંબાઈ અને આશરે 800 મેટ્રિક ટન વજનના લિંક સ્પાનનું ફેબ્રિકેશન, લોન્ચિંગ અને ઇન્સ્ટોલેશન. આખરે સરકારનું માર્ગદર્શન, મેરીટાઇમ બોર્ડના કર્મચારીઓની કટિબદ્ધતા અને સેંકડો મજૂરોની મહેનતના પરિણામે આજે મેરીટાઇમ માવલ સમાન દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આપની સેવામાં તૈયાર છે. આમ તો ગુજરાતની સ્થાપનાના સમયથી જ દહેજ ઘોઘા વચ્ચે ફેરી સેવાની અનેક વાર ચર્ચાઓ જરૂર થઈ, પરંતુ નક્કર સફળતા ના મળી. પણ 2012માં જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ કામ હાથમાં લીધું, ત્યારે એમના દ્રઢ સંકલ્પ અને ઇચ્છાશક્તિથી આ પ્રોજેક્ટને એક નવું બળ મળ્યું અને એ પછીના મુખ્યમંત્રીઓએ ફાસ્ટ ટ્રેક પર એને પૂર્ણ કર્યો. આ નવા વર્ષમાં ફેરીના પહેલા ચરણની પેસેન્જર સર્વિસ શરૂ થશે અને એ પછી વાહનોની હેરફેર પણ શરૂ થશે. અને હા, ત્યારબાદ આ ફેરી સેવા છેક સુરતના હજીરા સુધી ડેલી બેઝિસ પર સેવા આપશે. હવે 360 કિલોમીટરનું અંતર બનશે ફક્ત 31 કિલોમીટરની સફર, 8 કલાકનું અંતર કપાશે ફક્ત 1 કલાકમાં. સ્ટેટ ઓફ ધી આર્ટ વેસલમાં હશે આશરે 70-80 જેટલા ટ્રક્સ અથવા ટ્રેલર અથવા 100 વેહિકલ અથવા 500 જેટલા પેસેન્જર્સની વાહન ક્ષમતા. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થશે નોંધપાત્ર ઘટાડો. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટવાથી પર્યાવરણને પણ થશે મોટો ફાયદો, સાથે જ વેપાર ઉદ્યોગને બળ મળશે, રોજગારીની તકો વધશે અને પ્રવાસનને મળશે નવી દિશા. આ ફેરી સર્વિસ ફક્ત બે કિનારાને જ નહીં, લાખો સંબંધોને પણ જોડશે, વર્તમાનને ભવિષ્યથી જોડશે અને પ્રેરણા આપશે દેશના અન્ય રાજ્યોને પણ, જેનાથી અંતર ઘટશે અને વિકાસની ગતિ વધશે.
घोघा दहेज फेरी सर्विस, फास्ट ट्रैक ट्रांसपोर्टेशन, फास्ट ट्रैक गुजरात।